જય જલારામ. આજે આપણે બનાવીશું વેજીટેબલ પુલાવ, તો એના માટે જો મેં પાણી ઉકળવા રાખી દીધું છે. આપણે ચોખા લીધા હોય એનાથી ત્રણ ઘણું આપણે પાણી ઉકળવા નાખવાનું. મેં એક કપ ચોખા લીધા હતા તો મેં ત્રણ કપ પાણી ગરમ કરવા મૂક્યું છે. હવે પાણી ઉકળી ગયું છે, આપણે એમાં નાખી દઈશું મીઠું. મીઠું નાખ્યા પછી આપણે નાખી દઈશું ચોખા. આ ચોખા મેં અડધો કલાક પલાળીને રાખ્યા હતા, જો હવે આપણા ચોખા અંદર બધા ઉમેરાઈ ગયા છે. હવે એમાં આપણે નાખી દઈશું એક ચમચી જેવું તેલ, જેથી કરીને આપણે પુલાવ બનાવવો છે એટલે આપણે એક એક દાણો ચોખાનો છૂટો રહે. હવે આપણે એને સહેજ હલાવી લેવાનું હલકા હાથે, કે તેલ મીઠું ચોખા આપણા નીચે ચોંટી ના જાય. આપણે આવી રીતે હલકા હાથે થોડું હલાવી લેવાનું. પલાળેલા ચોખા હશે તો તમારે 5 જ મિનિટમાં ચોખા એકદમ સરસ ચડી જશે. જો તમે જોઈ શકો છો 5 જ મિનિટમાં આપણા એકદમ છૂટા છૂટા અને સરસ પુલાવ માટેના રાઈસ તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે એક કાણાવાળા વાસણમાં કાઢી અને પછી એને થોડા ખુલ્લા કરી દઈશું. જો આપણે જે ભાત ઓસાઈને રાખ્યો હતો એકદમ છૂટો છૂટો અને ઠંડો થઈ ગયો છે. હવે આપણે એને વઘારી લઈશું. એના માટે મેં જો એક કઢાઈ લીધી છે, એમાં એક મોટી ચમચી તેલ નાખ્યું છે, એક મોટી ચમચી બટર નાખીશ. હવે આપણે નાખીશું એક તમાલપત્ર. આવી રીતે આપણે થોડા નાના ટુકડા કરી અને એમાં નાખી દઈશું. આજે હું લીલા લસણવાળો પુલાવ બનાવવાની છું એટલે આપણે એમાં નાખીશું થોડું લીલું લસણ. જો તમારે લીલું લસણ ના હોય તો સૂકા લસણની ચટણી જે આપણે બનાવીને રાખીએ છીએ એ ઉમેરી દેવાની. હવે થોડું આદું હું છીણીને નાખી દઈશ. હવે જો અમે પુલાવ બનાવવા માટે આ વેજીટેબલ પુલાવ બનાવવાનો છે એટલે આ બધું શાકભાજી મેં થોડું સમારીને રાખ્યું છે. એમાં એક નાનો ટુકડો કુબીસ લીધી છે, એક નાનો ટુકડો ફુલેવર, ફણસી લીધી છે, ગાજર, કેપ્સિકમ, બે મીડિયમ સાઇઝની સૂકી ડુંગળી લીધી છે, એક ટામેટું લીધું છે. હવે એમાંથી જે આપણને ચડતા વાર લાગે એ શાક આપણે થોડું પહેલાં નાખી દેવાનું. એક બે ચમચી મેં ફ્રેશ વટાણા લીધા છે એ પણ એમાં નાખી દઈશું. આપણે હવે બધું આપણે ધીમા તાપે આવી રીતે હલાવી અને થોડું ચડવા દઈશું. હવે આપણે એક થોડું મીઠું નાખી દઈશું શાકભાજીના ભાગનું. જો થોડી જ વાર સાંતળીશું આપણે તો પણ આપણો વટાણાનો ગાજરનો સરસ કલર બદલાઈ અને થોડું ચડી જવા આવ્યું છે. આવી રીતે આપણે 2 મિનિટ સુધી એને ચડવા દઈશું. જો આપણી ડુંગળી પણ ટ્રાન્સપરન્ટ થવા આવી છે. મેં આમાં નાખવા માટે કાજુ પહેલાંથી ફ્રાય કરેલા છે એટલે મેં અત્યારે નથી નાખ્યા. જો તમારે કાજુ નાખવા હોય તો આપણે આ બધું શાક નાખ્યું તારે જ થોડા કાજુ આપણે નાખી દઈશું તો એકદમ સરસ ફ્રાય થઈ જશે. હવે આપણે નાખી દઈશું ફ્લાવર અને કેપ્સિકમ. આપણે નાખી દઈશું કુબીસ. બધું શાક આપણું સરસ સંતરાઈ અને તૈયાર થઈ ગયું છે. હવે આપણે નાખીશું એમાં ટામેટાં. ટામેટાં આપણે એટલે છેલ્લે નાખીએ છીએ કે થોડા અચકચરા રહે અને ખાવામાં આવે તો એનો ટેસ્ટ સારો લાગે છે. જો આપણા વેજીટેબલ બરાબર સંતરાઈ ગયા છે. હવે આપણે એમાં કરીશું સૂકા મસાલા. અડધી ચમચી નાખીશું આપણે હળદર, એક ચમચી મરચું, એક ચમચી ધાણાજીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો. તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો. હવે મસાલા પણ આપણે થોડા આવી રીતે ફ્રાય થવા દઈશું. જો આપણા મસાલા પણ સરસ ફ્રાય થઈ ગયા છે હવે આપણે નાખી દઈશું આ વસાયેલા રાઈસ. જો હવે આપણે હળવા હાથે બધું મિક્સ કરી લઈશું. જો હવે આપણો પુલાવ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણે આ કાજુ ઉમેરી દઈશું. કાજુ ઉમેરી અને ફરીથી આપણે થોડું મિક્સ કરી લઈશું. જો હવે આપણે કોથમીર ભભરાવી અને સર્વ કરીશું તો તૈયાર છે આપણો એકદમ સરસ ટેસ્ટી કલરફુલ વેજીટેબલ પુલાવ.
ચલો હવે આપણે એને સર્વ કરી દઈએ. જો તૈયાર છે આપણો હેલ્ધી ટેસ્ટી એકદમ કલરફુલ પુલાવ, તો તમે પણ આ રીતે બનાવજો, તમારા ઘરના દરેક સભ્યને ખૂબ જ પસંદ આવશે. હવે બહારથી પાઉંભાજી સાથે પુલાવ લાવવાની કોઈ જરૂર નહીં, તમે ઘરે જ આ રીતે બનાવી શકો છો. તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચલો ફરી મળીશું નવી જ કોઈ રેસીપી સાથે. જય જલારામ.